करमसद नगरपालिकाना पापे सरदार पटेलना निवासस्थाने अंधारपट थयुं छे। 1,88,00,000 वीज बिल बाकी होवाथी स्ट्रीट लाइट कनेक्शन कपायुं। स्थानिकोए सरदार पटेलना निवासी मीणबत्ती सळगावीने प्रकाश पाथर्यो। सरदार पटेलनी प्रतिमा पासे पण अंधारपट छवायो छे। करमसद नगरपालिका जे वहीवट न करी शकी योग्य रीते अने सरदार पटेलना निवासस्थाने अंधारपट छवायो। 1,88,00,000 નું વીજ બિલ બાકી છે એટલે સ્ટ્રીટ લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે। MGVCL સ્ટ્રીટ લાઇટ કનેક્શન કાપી નાખતા સરદાર પટેલના નિવાસસ્થાનની આજુબાજુ અંધારપટ છવાયો, જો કે સ્થાનિકોએ મીણબત્તી સળગાવી અને પ્રકાશ પાથર્યો। કરમસદ નગરપાલિકાએ છેલ્લા કેટલાય ટાઈમથી બિલો ભર્યો નથી નગરપાલિકામાં, અને અંધારાપટ થઈ ગયો છે અને છેલ્લા 4-5 દિવસથી અહીંયા લાઇટો છે નહીં, એટલે અમારે મીણબત્તીના સહારે આવવું પડે છે। અમારો વેરો જે ભરાય છે એ વેરાની સામે આજે સ્ટ્રીટ લાઇટની સુવિધા કરમસદ નગરપાલિકા તરફથી કાપી નાખવામાં આવી છે, અને અમને જાણવા મળ્યું છે કે કરમસદ નગરપાલિકાએ દીવારું ફૂક્યું છે। એક વખતનું સમૃદ્ધ ગામ એનો લેખ છપાનાર કરમસદ આજે દીવારું બન્યું છે, અને એની લાઇટ બિલના ભરવાના પૈસા નથી, ત્યારે પબ્લિકની હાડમારી ભોગવવાની આવી છે, અને આથી કરમસદમાં સ્ટ્રીટ લાઇટો કપાઈ ગઈ છે। કરમસદ નગરપાલિકાએ 1,88,00,000 રૂપિયાનું વીજ બિલ ભરેલ નથી। દરેક નગરપાલિકાના નાગરિકો ટેક્સ પેટે દીવાબત્તી વેરો ભરે છે, બરાબર છે? જો ટેક્સ મોડો ભરે તેના કનેક્શન કપાય છે। આજે અમારા પૈસા ભરવા છતાંય જો કનેક્શન કપાતા સ્ટ્રીટ લાઇટના તો અમને એનું વળતર મળશે। બીજું, સરદાર પટેલનું જે ઘર છે, સરદાર પટેલ સ્ટેચ્યુ છે, જે દુનિયાભરના દેશભરના નેતાઓ આવે છે ત્યાં, જે ત્યાંનું સ્ટ્રીટ લાઇટ કપાઈ ગયેલું છે। અપવાદ આ ઉપપ્રમુખનું મકાન છે કરમસદ નગરપાલિકાના, જેમાં સત્તાના જોડે એમના ફરિયાદની સ્ટ્રીટ લાઇટ આખા ગામમાં અંધકારમય છે, પણ એમની લાઇટો ચાલુ છે, એનો વિરોધ કરવા આવ્યા છે।